बांध गठरिया। श्री चंची मेहता ने गद्य लीला। मैटलिक मैट्रिक 1918-19 नू ए जीवलेण वर्ष जाने काल सामे आवीने उभो रहेवानो होय, जीवन मरणनो सवाल थई पड़वानो होय। शी माया उभी करी छे आपड़ा यूनिवर्सिटी ना खेरखाओए, केवो धाक पैदा कर्यो छे आपड़ा शिक्षक वर्गे, अने केवी रीते इंद्रजाल रची छे आपड़ा वडीलोए मां बापोए। परीक्षानो हाव जेटलो भयंकर आपणे त्यां खड़ो करवामां आव्यो छे एवो बीजा कोई सुधरेला देशमां जाण्यामां नथी। आ सदीना बीजा दायकामां जे परिस्थिति हती ते आजे छठ्ठा दायकामां पण छे। हिंद आजाद थयुं छे, छतां कोण जाणे बीजा केटला दायका सुधी ते रहेशे। कम्मर कसीने पछी वांचवानुं शुरू कर्युं। शिवदास दादा गुजरी गया हता अने ए घर खाली हतुं। त्यां वखारिया ठाकोर अने हूँ त्रण जण लगभग रोज साथे वांचता। निशाळमां वाइकर मास्तर संस्कृतना शास्त्री हता, शीखववामां पण पारंगत, एटले संस्कृतनी बहु बीक नहोती, पण दाखला ओ भगवान केमे कर्या आवड़े नहीं। मामाजी ने गोखलेनू आखू गणित मोढे अने लाकड़ावाळानू आंगळी पर, तो मने शा खपनू। केटलाक रोज केम वांचू एना कोष्टको गोठवता, ने एक दिवस 16.5 कलाक वांचू त्यारे जाने रेकॉर्ड कर्यो एम मानता। पण सरेराश 9-10 कलाकनी आवी रहती। अंग्रेजीमां टेल ऑफ टू सिटीजनी टूंकी आवृत्ति चालती। केटलाक 1.5 दाहिला वळी मूळ डिकन्सनी आखी कृति पण वांची गया हता। एकंदरे समझण विनानुं वांचन, गोखी गोखीने चित्तमां ठांसवानुं ने मुकरर दिवस आवता सड़सड़ाट खाली करी नाखवानुं एटले पत्युं, एवी आ विचित्र पद्धति हती। इतिहास, भूगोल, विज्ञान बधुं अंग्रेजीमां लखवानुं, एना शब्दों, एनी जोड़णी, एनी वाक्यरचना, एनुं व्याकरण, ए बधुं क्यारे टळे एम थया करतुं। फळ मेळववुं होय त्यारे भक्તિની ભાવના વધે। રોજ અંબા માતાના દર્શને અમે જતા, 2 મિનિટનું કામ, સાંજે જઈને 2 હાથ જોડી પાછા આવતા, મનને ખૂણેથી અવાજ નીકળતો, હે માં પાસ કરજે। પરીક્ષાના થોડા દિવસ અગાઉ માતાને ફૂલની આંગી કરાવવાની બાધા પણ રાખી હતી। પડખેના ગોવન માળીને પૂછ્યું પણ હતું કે 1 આંગીના પૈસા કેટલા। 1 ગુલાબની કરો તો 5.25, નહીં તો 1.25 રૂપિયો। મામાજીને ત્યાં અસલથી સેવા હતી, ઠાકોરજીની ઉરડી પહેલે માળે અલાયદી જ હતી। ત્યાં નાનકડા પણ સુંદર નકશીદાર દેવઘરમાં ઠાકોરજીની ઝાંપી રહેતી। દેવઘરને પગથિયા, થાંભલા, કઠેરો, ગાદી, હાંડી, ઝુંબર બધું નાનકડું પણ સુંદર। વારે તહેવારે યા સ્નાન સૂતકની મુસીબતે ઘણીવાર મેં એ ઠાકોરજીની સેવા કરી છે। ઉતાવળે ચંદન ઘસવાનું, પોઢેલા ઠાકોરજીને ઉઠાડી નવડાવવાના, શણગારવાના, બેઠક પર બેસાડવાના, પ્રસાદ ધરાવવાનો ને આરતી ઉતારી પાછા ઝાંપીમાં ગોદડી પર પોઢાડી દેવાના। શિયાળામાં નાની સગડી પર એમને માટે પાણી ગરમ કરીને તે વડે સ્નાન કરાવવાનું, ઉનાળામાં પંખો પણ નાખવાનો। ઠાકોરજીને રોજ તો સાધારણ વાઘા પહેરાવીએ, પણ પર્વ અવસરે લપ્પાના કરાવેલા ખાસ વાઘા પહેરાવી ઉપર જીકભરતનો મુકુટ પહેરાવતા અને મૂર્તિની કંઠી થકી શણગારતા। અમારે ત્યાંના ઠાકોરજી મુરલીધર સ્વરૂપ હતા।
એમના હાથમાં નાની ચાંદીની ઘૂઘરીવાળી વાંસળી મૂકતા, ઉપરાંત હાથમાં બડુબો લઈને ઘૂંટણીએ બેઠેલા એક નાના લાલજી પણ હતા. તરભાણામાં બધાને એક સામટા સ્નાન કરવા પધરાવતા ત્યારે બધા સુશોભિત લાગતા. એમાં નાના પણ સુંદર મહાદેવ, ખાસ્સા શાલિગ્રામ, ગૂંચળિયાવાળા ફણીધર શેષનાગ, સુખડના લાકડામાં કૂતરેલા ગણપતિ, નાના નાના દેવદૂતો, હનુમાનજી, છબીમાં માતાજી, એમ ભગવાનના વિધવિધ સ્વરૂપ રહેતા. ગણપતિની પૂજા સૌ પહેલી કરતા, પ્રસાદમાં દરરોજ દળની લાડુડી ધરાવતા, તે તુલસીના પાન સાથે ખાઈ જતા. આઠમે ભારે ધૂમ મચાવતા, સાતમથી રસોડું શરૂ કરી બને તો 56 વાનીઓનો ભોગ બનાવતા ને ભગવાનને આરોગાવતા. કૃષ્ણ જન્મ સમયે નવા જૂના રમકડાઓને બહાર કાઢી ગોઠવતા, લાકડાના મૂર, ઘોડા, હાથી ઉપરાંત કાચના ઢીંગલા ઢીંગલી અને નવા જમાનાના જર્મન જાપાની ચાંપવાળા રમકડા પણ ભેગા મૂકી ભભૂકો કરીને મૂકતા. રાત્રે પારણું ઝુલાવી 12 વાગી જતા આખા દિવસના ઉપવાસી પ્રસાદના થાળ ઉપર તરાપ મારતા, ઠાકોરજીને વાલી પંચાજીરી ખાતા, મંદિરે મંદિરે દર્શન દોડતા ને બીજા દિવસથી પાછી હંમેશની સેવા શરૂ કરતા. અમે વાંચતા તે શિવદાસ દાદાના ઘરના ખાંચાના નાકા પરના સોની મહાજનના ઉટલા પર રાતે માણભટ્ટ કથા લલકારતા, ગાગર પર વીટિયાળી ગાંગળીઓ રણકાર કરી મહોલ્લો ગજાવી મુક્તિ, અને વૈશંપાયન મુનિની વાણીમાં મહાભારતના પર્વોનો મહિમા વિસ્તારતા. કથા ચાલે ત્યારે કથા સાંભળનારાઓના કાન ઘણીવાર બીજે જતા હોય છે, તેમ અમે વાંચનારાઓના કાન ઘણીવાર તો કથામાં પણ પરોવાતા. ગાગરિયા ભટ્ટ અશ્વમેધ યજ્ઞનો પ્રસંગ બહુ ઠાઠ માઠથી ઉજવતા, ચોખાનો મત્સ્ય બનાવી અર્જુન પાસે એનો વધ કરાવતા, બાજઠો મંડાતા અને અન્ન દક્ષિણા પથરાતી, ઉપરથી ટીપ ફરતી અને એની આરતી વધાવવામાં આવતી, જે સૌથી વધારે વધે એ આરતી ઉતારે. મેટ્રિકની પરીક્ષા સામે આવીને ઊભી રહેલી એટલે માસીઓએ મામાજીને કહી અમારી આરતી લખાવી દીધી, ને તે રાતે વાંચવાનું બાજુએ રાખી અમે ભરે મોલ્લે ઝાંઝ, કરતાલ, ગાગર ને ઘંટડીના રણકાર સાથે મત્સ્યવેધના ચોખાના અર્જુનની આરતી ઉતારી. ગાગરિયા ભટ્ટે અમારા નામના જોડકણા ગાયા, મામાજીનો જયકાર બોલાવ્યો, ભીમસેનના પરાક્રમો વર્ણવ્યા અને મહિનાની જામેલી કથા ઉથાપી લીધી. ખૂબ વાંચતા એટલે કે ગોખતા. ચાંદાભાઈ, આબુવાલા, કી નોટ્સ, નોંધ, ટાંચણો, ઉતારા, ગાઈડ, જે હાથમાં આવતું તે ગોખતા. મામાજી મદદ કરતા, માસ્તરો વારે દોડતા, મુંબઈથી કોઈના ઉપર કાગળમાં સવાલો આવતા તો તેની નકલો ફરી રહેતી. દુર્લભરામ વખારિયાની ડોક કાર્ટમાં પરીક્ષાનો તંબુ જોઈ આવ્યા, નંબર તપાસી આવ્યા, પરીક્ષા આવી પહોંચી. છેક અઠવા લાઇન્સમાં તંબુ તાણ્યો હતો ત્યાં સવારે જેમ તેમ અડધે કોળીએ નોટ્સ ગોખતા ખાઈને પહોંચી જવાનું. બંને માસીઓ શુકન માટે તપાસ રાખતી. આગલી રાતે ખાસ દહીં અધરેકી રાખ્યું હતું તે ચખાડ્યું. ઓટલે આગળથી ઊભા રહી ગાયની રાહ જુએ અને ગાય દેખાતા ઉપડવા સૂચન કરે. ઉપર ઠાકોરજીની ઓરડીમાં પગે લાગી, નીચે મામાજીને પગે લાગી, હાંફળા ફાંફળા. શાંતિથી લખવું, પેપર પહેલાં 2 વાર વાંચી જવો, ઉતાવળ ન કરવી, શું પૂછે છે તે સમજી લેવું અને આખરે અક્ષર સારા કાઢવા સૂચનાઓ સાંભળતા. છેવટે ચાલો વહેલા પાસ થઈને આવજો એ ગળગળા થઈને બોલાતા ભાવભીના શબ્દો સાંભળતા ચાંદલો કરાવી ગાયના શુકને દહીં ખાતા નીકળ્યા. ડોક કાર્ટમાં વખારિયા, ઠાકો અને હું તંબુ આગળ ગાડીમાંથી ઉતરતા જ ચંદ્રવદન મુનશી માસ્તર મળ્યા. સૌ માસ્તરોમાંથી એક જ પગે ચાલીને આવ્યા હતા. આજે પણ આ લખતા તે સમયની એમની કાળજી અને લાગણી યાદ કરતા આંખમાં પાણી ભરાઈ આવે છે. માસ્તર તો ઘણા જોયા પણ એમાં ગુરુ કહેવાનું મન થાય તો હું ચંદ્રવદન રમણીકરામ મુનશીને જ કહું. પહેલે દિવસે સવારે
અંગ્રેજી અને બપોર પછી ગણિત. ઘેર આવતા રસ્તે જવાબ મેળવતા જણાયું કે મારો એકે દાખલો ખરો નહોતો. પગ ઉપડતા નહોતા, હૈયું ભારે થઈ ગયું હતું. વર્ષની સતત મહેનત ને એક અપૂર્ણાંકનો દાખલો પણ ખરો નહીં. મામાજીએ ધીરજ રાખવા કહ્યો. કંઈ નહીં, કદી હિંમત હારવી નહીં. જ્યોમેટ્રી એલ્જીબ્રા હજી બાકી છે ને, જોઈ લઈશું. પહેલાં હાથમાં ધોઈ લો. હું પરવારીને બહાર આવું છું એટલામાં તો આખો પેપર એમણે સોલ્વ કરી નાખ્યો હતો. રીત બીત બરાબર કરી હોય તો 5-1 માર્ક મળે ખરા, એવો એમણે સધિયારો આપ્યો. માંડ માંડ એ અઠવાડિયું નીકળી ગયું. એલ્જીબ્રા જ્યોમેટ્રી ઠીક ગયા. બધું પૂરું થતાં મુનશી માસ્તરને ત્યાં ગયા. એમણે હસીને આશીર્વાદ આપ્યા અને ઠાકોર અને હું આરામ લેવા ગંગાપુર સિટી ઉપડ્યા. પરિણામને દિવસે તાર ન આવે અને હાંજા ગગડી જાય એ વ્યથા ટાળવા આગ્રા તાજમહાલ જોવા ઉપડ્યા. બીજે દિવસે બપોરે પાછા ફરતા પડખેના ઘરમાં સપરે દાદા ઊભા હતા ત્યાં ગયા. પણ એમણે તો એમની રીત પ્રમાણે બિરબલ અને બાદશાહની કહાણી લિજ્જતથી સુણાવી દીધી, પણ પરિણામ વિશે કશો ઈશારો ન કર્યો. ઘેર પહોંચતા ટેબલ ઉપર 2 તાર પડેલા હતા. ઠાકોર અને હું બંને પાસ થતા હતા. એ જોતા જ અમે એકબીજાને ભેટી પડ્યા. બાની આંખમાંથી તો આંસુ પડવા ટગું મગું થઈ રહ્યા હતા. સાંજે ઘરમાં બાપુજીએ ચા પાણીનો મેળાવડો ગોઠવી જ દીધો હતો. પાસ થવાને 205 માર્ક જોઈએ એને બદલે 206 માર્ક, એટલે કે 1 માર્ક વધારે આવ્યો હતો. જૂનમાં સુરતમાં તાજેતરમાં શ્રી ચુનીલાલ શાહની અથાગ મહેનતને પરિણામે શરૂ થયેલી MTB કોલેજમાં નામ પણ દાખલ કરાવી આવ્યા. ઠાકોર અને હું પહેલે દિવસે કોલેજમાં પ્રિન્સિપાલ દસ્તુર સાહેબનું પ્રવચન સાંભળવા વર્ગમાં પણ જઈ આવ્યા. રસ્તે જતાં નિશાળને સલામ કરી. અહીં વર્ષો સુધી કુદાકુદ અને ઝીંકાઝીંક કરી હતી. પિતા ચિમનલાલ ગંગાપુરથી મુંબઈ અવારનવાર જતા, ત્યારે સુરત પણ 2-3 દિવસ રોકાતા. મામાજી એમને જમાઈની રીતે જ માન આપતા. અગાઉ મારી નિશાળની ફી સંબંધે એમણે મામાજીને કહ્યું હતું ત્યારે મામાજીએ રોકડું પરખાવી દીધું હતું. તો ભાણાને તમારે ત્યાં લઈ જાઓ, મેં કંઈ એને અહીં ખવાડવા રાખ્યો નથી, ભણાવવા રાખ્યો છે. પણ મામાજી તો દૂરીવાળા બૂટ, ન્યાતમાં પહેરવાને રેશમી અબોટિયું, વર્ષોથી રમકડા અને એવું એવું તો ઘણું અપાવતા એ વિશે ચિમનલાલ. પણ મામાજીએ જાણે એ યાદી સાંભળેલી જ નહીં ને. મારે ભણાવવો છે અને હું ભણાવીશ. તમે અહીં છોકરાને ઓછો જ મૂકવા આવ્યા હતા, એ તો સવિતા મને સોંપી ગઈ છે. તે દિવસથી ફી પ્રકરણ પૂરું થયું હતું. હવે કોલેજમાં જવાનું થયું એટલે મામાજી ઉપર ચિમનલાલનો કાગળ આવ્યો કે હવે કોલેજની ફી તો મને આપવા દો. તરત જ જવાબ મોકલાઈ ગયો, તો પછી ભણવાનું અહીં નહીં. આ બાજુ ઠાકોર વિના મને ઘડીભર નહોતું ચાલતું. દોસ્તી ઘણી ગાઢ થઈ હતી. સુરતની કોલેજમાં દાખલ થયા શનિવારે. રવિવારે સવારે એના સૌથી મોટા ભાઈ પ્રિયમવદાના પિતા વૈકુંઠરાય ઠાકોર મુંબઈથી એકાએક સુરત આવ્યા. ઠાકોરે મુંબઈ ભણવા જવાનું છે એવો એમનો નિર્ણય અફર હતો. અમે બે છૂટા પડીએ એ કોઈને ગમતું નહોતું. એની વ્યવસ્થા તો મુંબઈમાં લગભગ નક્કી હતી. એના માર્ક 350ની પણ ઉપર હતા. છતાં એના મોટા ભાઈએ મારે માટે કહ્યું, આવે તો ભલે આવે, જોઈ લઈશું. અને ઘડીમાં સુરત રહેવા, ઘડીમાં મુંબઈ જવા મન ઝોલા ખાવા માંડ્યું. સાંજ સુધીમાં મામાજીને કાને બીતાં બીતાં વાત નાખી અને એમણે અતિ ઉદારતાથી કહ્યું, તારું ભવિષ્ય સુધરતું હોય તેમ કર, મને વાંધો નથી, પણ ગંગાપુર પૂછાવીજો. તે જ રાત્રે અમે મુંબઈ ગયા. ગંગાપુરથી રજા આવી. મુંબઈમાં વૈકુંઠભાઈએ આ 206 માર્કવાળાને 3-4 દિવસની અથડામણ પછી પોતાના ભાઈની સાથે એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ કરાવી દીધો. હોસ્ટેલમાં રૂમ મળે તો ત્યાં પણ લેવા કહી રાખ્યું. એમ 3 દિવસમાં 2 કોલેજના પગરણ માંડી બેઠા. મુંબઈમાં બધું ચોક્કસ થઈ ગયું એટલે
गांसड़ा पोटला बांधवा सूरत उपड़ा।